હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ન્યૂ લેક્ચર. બરાબર, આગલા લેક્ચરમાં આપણે જોયેલું કે કોન્સેપ્ટ જોયેલા ડબલ ઓપીના. આગલા જે બે લેક્ચરમાં ડબલ ઓપીના કોન્સેપ્ટ કયા કયા છે, તો જે ફરીથી એક વખત કહી દઉં કોન્સેપ્ટ, તો કયા કયા હતા? આઠ જે મેઇન કોન્સેપ્ટ હતા ડબલ ઓપીના. ફર્સ્ટ જે હતું ઓબ્જેક્ટ, ક્લાસ, ડેટા એબસ્ટ્રેક્શન, ડેટા એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, ડાયનેમિક બાઇન્ડિંગ અને મેસેજ પાસિંગ. આમ જે આઠ જે મેઇન કોન્સેપ્ટ હતા. બરાબર, આજના લેક્ચરમાં આપણે જોઈશું કે ત્રણ ટોપિક્સ જોઈશું કે ફીચર્સ ઓફ ડબલ ઓપી, મીન્સ કે કેરેક્ટરિસ્ટિક કયા કયા છે ડબલ ઓપીના. નેક્સ્ટ બીજું જે હશે એડવાન્ટેજીસ ઓફ ડબલ ઓપી, અને ત્રીજું જે છે એપ્લિકેશન ઓફ ડબલ ઓપી. બરાબર, તો ફર્સ્ટ જોઈએ કેરેક્ટરિસ્ટિક કઈ કઈ છે ડબલ ઓપીની. તો ડબલ ઓપીની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ફર્સ્ટ જે કેરેક્ટરિસ્ટિક છે કે ડિપેન્ડિંગ ઓન ડેટા રેધર દેન પ્રોસિડ્યુર, મીન્સ કે આપણે જે ડબલ ઓપીમાં ફર્સ્ટ જે આપણે વોટ ઇઝ ડબલ ઓપી જોયેલું, ત્યારે મેં કીધેલું કે ડબલ ઓપી જે છે મેઇન કોન્સન્ટ્રેશન કોની ઉપર હોય છે? ડેટા ઉપર. બરાબર, પ્રોસિડ્યુર ઉપર એ નહીં હોતું. પ્રોસિડ્યુર ઉપર કોન્સન્ટ્રેશન કરે તો એને શું કહેવાય? પીઓપી કહે છે. બરાબર, બીજો જે પોઈન્ટ છે પ્રોગ્રામ આર ડિવાઈડ ઇન ટુ ધ ઓબ્જેક્ટ. પ્રોગ્રામ હોય છે એસઆઈની અંદર ડિવાઈડ કરે છે, સ્મોલ યુનિટની અંદર ડિવાઈડ કરે છે પ્રોગ્રામને ડબલ ઓપીમાં. બરાબર, અને એ જે સિંગલ ડિવાઈડ કરેલી યુનિટ હોય છે એને શું કહીએ છીએ આપણે? ઓબ્જેક્ટ કહીએ છીએ. પ્રોગ્રામ આર ડિવાઈડ ઇન ટુ ધ સ્મોલ યુનિટ આર નોન એઝ અ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની અંદર જે સ્મોલ યુનિટ પ્રોગ્રામને ડિવાઈડ કરીએ એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. બરાબર, નેક્સ્ટ બીજું જોઈએ, ત્રીજું જે છે ડેટા એન્ડ ફંક્શન ટાઈડ ટુગેધર ઇન અ ડેટા સ્ટ્રક્ચર. બરાબર, તો જે ડેટા અને ફંક્શન જે છે કે સિંગલ યુનિટની અંદર કમ્બાઈન કરવામાં આવે છે ડબલ ઓપીમાં, અને એ જે યુનિટ છે એને આપણે શું કહીએ છીએ? પાછું ઓબ્જેક્ટ જ કહીએ છીએ. બરાબર, બીજું જે છે કે ઓબ્જેક્ટ મે કમ્યુનિકેટ વિથ ઈચ અધર થ્રુ અ મેમ્બર ફંક્શન. મેમ્બર ફંક્શનને યુઝ કરીને એ બે ક્લાસના અલગ અલગ ઓબ્જેક્ટ એકબીજા જોડે કમ્યુનિકેશન યુઝ કરી શકે છે. કોનો યુઝ કરીને? તો મેમ્બર ફંક્શનનો યુઝ કરીને. નેક્સ્ટ બીજું જે છે કે ઇટ ફોલો ધ કોન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ, ડેટા એબસ્ટ્રેક્શન, ક્લાસ, જે આગળના જે કોન્સેપ્ટ હતા એ બધા ફોલો કરે છે ડબલ ઓપી. બરાબર, બીજું જે છે કે ઇટ ફોલો ધ બોટમ અપ એપ્રોચ. હવે બોટમ અપ એપ્રોચ એટલે કેવું? મીન્સ કે પ્રોગ્રામિંગ જે સ્ટાર્ટ થશે ડિબગિંગ થવાનું કઈથી થશે? નીચેથી. નીચેથી પ્રોગ્રામ જે જગ્યાએથી એન્ડ થતો હશે ત્યાંથી પ્રોગ્રામિંગ ડિબગિંગ સ્ટાર્ટ થવાનું થશે, અપ ટુ ધ હેડર ફાઇલ સુધી એનું ડિબગિંગ થશે. એટલા માટે આને શું કહીએ છીએ? બોટમ અપ એપ્રોચ કહીએ છીએ. આ જે હતા ડબલ ઓપીના ફીચર્સ હતા. બરાબર, નેક્સ્ટ જે છે કે એડવાન્ટેજીસ કઈ છે ડબલ ઓપીની આપણે જોઈએ કે એડવાન્ટેજીસ ઓફ ડબલ ઓપી આર બિલ્ડ અ સિક્યોર પ્રોગ્રામ બાય ડેટા હાઇડિંગ. ડેટા હાઇડિંગ માટે કોણ યુઝ થાય છે? ડેટા એબસ્ટ્રક્શન અને ડેટા ઇન્કેપ્સ્યુલેશન, જેનો યુઝ કરીને પ્રોગ્રામ શું થાય છે? સિક્યોર થાય છે, કે ડેટા અમુક જે યુઝફુલ ડેટા હોય એને શું કરી દેશે? હાઇડ કરી દેશે. બરાબર, બીજું જે છે કે સોફ્ટવેર કોમ્પ્લેક્સિટી કેન બી ઇઝીલી મેનેજ, મીન્સ કે પ્રોગ્રામિંગને તમે અલગ અલગ ફંક્શન અને ઓબ્જેક્ટની અંદર ડિવાઈડ કરશો તો શું થશે કે જે અલગ અલગ ટાસ્ક હશે પ્રોગ્રામિંગનું એ શું થશે કે વેચાઈ જશે. એનાથી તમારે સોફ્ટવેર કોમ્પ્લેક્સિટી, મીન્સ કે કોમ્પ્લેક્સિટી જે ગૂંચવણ થતી હતી એ બધી શું થઈ જશે? રિમૂવ થઈ જશે, અને અલગ અલગ ટાસ્ક હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ કામ છે બહુ મોટું કામ છે, હવે કોઈ એક માણસ કરશે તો શું કરશે? ગૂંચવાઈ જશે. પણ હું એને અલગ અલગ એ જ કામને શું કરીશ? ડિવાઈડ કરી દઈશ, આ કામ આને આપીશ, બે ત્રણ માણસોને આપી દઈશ, તો શું થશે? ઇઝીલી રીતના થઈ જશે અને જલ્દી થઈ જશે અને ગૂંચવણ બી નહીં થાય કઈ પ્રકારની. બરાબર, બીજું જે છે કે એલિમિનેટ ધ રેડ્યુડન્ટ કોડ થ્રુ ધ ઇનહેરિટન્સ, મીન્સ કે જે ફોર એક્ઝામ્પલ એક ક્લાસથી ઇનહેરિટન્સ કોને કહીએ છીએ આપણે? તો એક ક્લાસમાંથી બીજો ક્લાસ ક્રિએટ થાય એ ક્લાસની પ્રોપર્ટીઝ યુઝ કરીને. હવે એ પ્રોપર્ટી કોપી કરીએ ક્લાસથી બીજા ક્લાસની વચ્ચે, પણ શું થશે એમાં? કે જે કોડ જરૂર નહીં બીજા ક્લાસને, જે નવો ક્લાસ ક્રિએટ થયો છે એ કોડ શું કરશે? એ રિમૂવ કરી દેશે, તો એ એલિમિનેશન થશે રિડ્યુસ કોડ. આ જે છે એડવાન્ટેજીસ છે ડબલ ઓપી. બરાબર, બીજું છે ઇટ અપગ્રેડ ઇઝીલી ફ્રોમ સ્મોલ ટુ લાર્જ સિસ્ટમ, મીન્સ કે કોઈ સ્મોલ સિસ્ટમ હોય એનાથી તમારે લાર્જ સિસ્ટમ બનાવી હોય તો આ ઇઝીલી થાય છે ડબલ ઓપીમાં. બરાબર, સેવિંગ ધ ડેવલપમેન્ટ ટાઈમ એન્ડ કોસ્ટ. ડેવલપમેન્ટ ટાઈમ છે અને કોસ્ટ છે એ બી થોડી છે. બરાબર, ડિક્લેરેશન ઓફ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ, આ જે મેઇન ફીચર્સ હતું, મેઇન જે કોન્સેપ્ટ છે ડબલ ઓપીના, ક્લાસ અને ઓબ્જેક્ટ ઉપર આખું પ્રોગ્રામિંગ થાય છે ડબલ ઓપીમાં. બરાબર, તો આ જે હતા એના ડબલ ઓપીના એડવાન્ટેજીસ. બરાબર, હવે નેક્સ્ટ જોઈએ એપ્લિકેશન ઓફ ડબલ ઓપી. ડબલ ઓપી કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, આનો યુઝ શું, કઈ જગ્યાએ આ યુઝ થશે ડબલ ઓપી? બરાબર, તો ફર્સ્ટ જે યુઝ થાય છે કે રિયલ ટાઈમ સિસ્ટમ. રિયલ ટાઈમ સિસ્ટમ મીન્સ કે
કે પૂર ડેલી લાઈફમાં તમે યુઝ કરતા હોય, રિયલ લાઈફ સિસ્ટમ મીન્સ કે કોઈ સોફ્ટવેર હોય, કોઈ મશીન છે, એટીએમ મશીન માની લો, એટીએમ મશીન હોય છે એ શું થાય છે, રિયલ લાઈફ રિયલ ટાઈમ યુઝ છે, મીન્સ કે તમે એટીએમ મશીન નાખો અને ફરીથી એની અંદરથી પૈસા નીકળે, એ પ્રકારની જે સિસ્ટમ હોય બધી કંઈ રિયલ ટાઈમ. તો જે એટીએમ મશીન છે એની અંદર બી ડબલ ઓપીની જે લેંગ્વેજો આવે છે એનાથી પ્રોગ્રામિંગ કરવામાં આવે છે. એટીએમ મશીનની અંદર જે પ્રોગ્રામિંગ હોય છે બરાબર, ટ્રાન્ઝેક્શન કરવા માટે અને બીજું બધું માટે યુઝ થાય છે, બધી રિયલ ટાઈમ સિસ્ટમ હોય છે. પછી આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સપર્ટ સિસ્ટમ. હવે આટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ફોર રોબોટિક્સ છે, પછી કોઈ મશીન બનાવ્યું છે હ્યુમન રિલેટેડ, એ જે મશીનની અંદર જે પ્રોગ્રામિંગ યુઝ થાય છે એ બધું કઈ હોય છે, ડબલ ઓપીની જે લેંગ્વેજ હોય છે એનો યુઝ થાય છે. રોબોટિક્સની અંદર જે પ્રોગ્રામિંગ યુઝ થાય છે મેઇન જે સી પ્લસ પ્લસનો યુઝ થાય છે રોબોટિક્સની અંદર બરાબર. બીજું જે છે કે ડિસિઝન સપોર્ટ એન્ડ ઓફિસ ઓટોમેટેશન બરાબર. ડિસિઝન સપોર્ટ એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ ડિસિઝન રિલેટેડ કોઈ ટાસ્ક હોય કે માની લો એની અંદર કોઈ ડિસિઝન લેવાની હોય કે એટીએમની અંદર જો ડિસિઝન લઈએ તો શું લે છે કે પિન એન્ટર કરવાનો હોય છે કે અમાઉન્ટ એન્ટર કરવાનું હોય છે બરાબર. તો એ ટાઈપ્સની ડિસિઝન ટાઈપ્સની અને ઓટોમેટિક જે મશીનરી હોય છે એની અંદર બધી કઈ ટાઈપ્સની લેંગ્વેજો, ડબલ ઓપીની જે લેંગ્વેજો યુઝ થાય છે બરાબર. પછી કેડ ગેમ સિસ્ટમ જે છે એની અંદર બી ડબલ ઓપી યુઝ થાય છે બરાબર. કેડ કેમ સિસ્ટમ મિકેનિકલની અંદર સીએનસી મશીન આવે છે એની અંદર જે પ્રોગ્રામિંગ યુઝ થાય છે એ પ્રોગ્રામિંગ કયું હોય છે, ડબલ ઓપીની જે લેંગ્વેજ છે, સી પ્લસ પ્લસ છે, સી શાર્પ છે, જાવા છે, એનું જે પ્રોગ્રામિંગ હોય છે કેડ કેમ સિસ્ટમ બરાબર. બીજું છે હાઇપર ટેક્સ, હાઇપર મીડિયા અને એક્સપર્ટ ટેક્સ બરાબર. આ જે સિસ્ટમ છે હાઇપર મીડિયા મીન્સ કે કોઈ ગેમ હોય છે બરાબર, એની અંદર બી ડબલ ઓપીની યુઝ થાય છે બરાબર. કોઈ ગ્રાફિક્સ કાર્ડ છે બરાબર, બીજું કંઈ છે કે કોઈ મીડિયા પ્લેયર છે બરાબર, એની અંદર બધું શું યુઝ થાય છે, ડબલ ઓપીની જે લેંગ્વેજ હોય યુઝ થાય છે બરાબર. બીજી જે એપ્લિકેશન જોઈએ આપણે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો જે ડેટાબેઝ હોય છે એની અંદર બી યુઝ થાય છે. ન્યુરલ ઇન્ટેલિજન્સ મીન્સ કે જે વેન્ટિલેટર હોય છે એની અંદર જે કોમ્પ્યુટર આવે છે એની અંદર બી આ જ ટાઈપ્સની ડબલ ઓપીની જે લેંગ્વેજો આવે છે એ યુઝ થાય છે બરાબર. પેરેલલ પ્રોગ્રામિંગની અંદર બી ડબલ ઓપીની યુઝ થાય છે. ન્યુરલ સિસ્ટમ મીન્સ કે તમે ઘણી વખત કોઈ ન્યુરલ પેશન્ટ હોય મીન્સ કે મગજની જે બીમારી હોય કે ગાંડ હોય એની ઉપર શું કરે છે, અમુક વખત મશીનની અંદર અહીંયા વાયર ચીપકાવે છે માથા ઉપર બરાબર, અને એની અંદર જે કરે છે એક પ્રકારનું શું હોય છે, ન્યુરલ ઇન્ટેલિજન્સ કહે છે કે ન્યુર નર્વસ સેલ તમારે માપવા માટે આ જે એને મશીનરી યુઝ કરે છે, એ મશીનની અંદર જે પ્રોગ્રામિંગ યુઝ કરે છે એ કઈ યુઝ કરે છે, આ ડબલ ઓપીની જે લેંગ્વેજ હોય છે એનું પ્રોગ્રામિંગ યુઝ કરે છે. બીજું છે સિમ્યુલેશન અને મોડેલિંગ, કોઈ મોડેલિંગ બનાવવા હોય, પછી કોઈ મશીનથી કટિંગ કરવું હોય, એ બધાની અંદર જે પ્રોગ્રામિંગ યુઝ થાય છે કયું છે, ડબલ ઓપીનું જે પ્રોગ્રામિંગ યુઝ થાય છે બરાબર. આટલું જે આજના લેક્ચરમાં હતું આપણે કે ફીચર્સ ઓફ ડબલ ઓપી મીન્સ કે કેરેક્ટરિસ્ટિક ડબલ ઓપી કઈ છે, પછી એડવાન્ટેજીસ જોઈ અને લાસ્ટમાં જોઈએ આપણે એપ્લિકેશન બરાબર. આની અંદર કંઈ ડાઉટ હોય તો મને જણાવજો બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે સી પ્લસ પ્લસ, વોટ ઇઝ સી પ્લસ પ્લસ, સી પ્લસ પ્લસ કઈ રીતના બની, એની હિસ્ટ્રી શું છે અને કઈથી આવી સી પ્લસ પ્લસ, કોને બનાવી હતી, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બરાબર. થેન્ક યુ.